ભગવાન ને પ્રાર્થના કરીશું, હે પરમપિતા પરમાત્મા, તારી કૃપાથી, તારી દયાથી, હે મા જગદંબા, હે મા કુળદેવી, તારી કૃપાથી, તારી દયાથી આજથી અમે અમારા નવા મકાનમાં પ્રવેશિત થઈ રહ્યા છીએ, પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે તારી દૈવી અનુકંપા અમારા આ ઘરમાં પણ ખૂબ જ પ્રેમથી ઉતરતી રહે, અમુક શાંતિમય બની રહીએ, પ્રગતિમય બની રહીએ, તંદુરસ્તીમય બની રહીએ અને વિકાસશીલ બની રહીએ એવી કૃપાથી એ મા જગદંબાના દર્શન કરતા કરતા બંને આંખો બંધ, કમર સીધી, બંને ભ્રુકુટીની વચ્ચે એ પરમાત્મા તત્વના દર્શન કરતા કરતા ભાવના કરવાની કે બંને ભ્રુકુટીની વચ્ચે જ્યાં તિલક કરીએ એ જગ્યામાં ઓમનું પવિત્ર ચિત્ર દેખાઈ રહ્યું છે, દીપ જ્યોતિ બળી રહી છે, સવિતા નારાયણના દર્શન કરીએ, સવિતા નારાયણમાં ઓમના દર્શન કરીએ અને એ પરમાત્મ તત્વની દિવ્ય અનુભૂતિ કરતા કરતા ત્રણ વખત ઊંડા શ્વાસ લઈ એક ગાયત્રી મંત્ર બોલીએ, ભાવના કરીએ. આ ગાયત્રી મહામંત્રથી મારું તન મન રોમે રોમ પ્રકાશિત થઈ રહ્યું છે, હું અંદરથી બહારથી પવિત્ર થતો જઈ રહ્યો છું, વાસ્તુ યજ્ઞને લાયક બની રહ્યો છું એવી ભાવના સાથે આવો ત્રણ વખત ઊંડા શ્વાસ લઈ ઓમનું સ્મરણ. જય ગુરુદેવા, જય ગુરુદેવા.
ओम ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वंद्वातीतं गगन सदृशं तत्त्वमस्यादि लक्ष्यं एकं नित्यं विमलं अचलं सर्वदिशाक्षि भूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि अखंडानंद बोधाय शिष्य संताप हारिने सच्चिदानंद रूपाय तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे नमः लक्ष्मीर्मेधाधरा पुष्टिः गौरी तुष्टिः प्रभाधृतिः एताभिः पाहि तनुभिः अष्टाभिर्मां सरस्वती सरस्वत्यै नमो नित्यं भद्रकालै नमो नमः वेद वेदांग वेदांग विद्याधाने मातृस्वीय पद पंकज भक्ति युक्ता ये त्वां भजन्ति निखिलान् परान् विहाय ते निर्जरत विहयान्ति कलेवरेण भुवहीन वायु गगनाम्बुवि निर्मितेन भुवहीन वायु गगनाम्बु विनिर्मितेन आज नव्यास गुरुदेव छे हमें सो यज्ञ करावी सके हमारे लायक थे परसों से बाप यज्ञ कोई तपस्वी करावी सके यज्ञ ये शायद सामान्य वस्तु नहीं गायत्री माने सद्बुद्धि यज्ञ माने सत्कार्य सद्बुद्धि पूर्वक करवामां आवेलू कार्य एने सद्बुद्धि कहेवाय एने गायत्री यज्ञ कहेवाय आ गायत्री महायज्ञ एक करावी सके जेने चौबीस चौबीस वर्ष सुधी जवनी मात्र एक रोटली अने एक ग्लास मोड़ी छास आना द्वारा चौबीस चौबीस वर्ष सुधी गायत्री नी साधना करी जीवन ने गायत्री मय बनावी अने पछी आपना सुधी गायत्री पहुंचाड़ी छे सामान्य हस्ती नथी तमे बहु भाग्यशाली छो के आजे आ नवा मकानना वास्तु अर्थे युग ऋषि द्वारा અમે તો નિમિત્ત માત્ર છીએ જેમ કષ્ટ પુતળી નો ખેલ જોવા જઈએ કાઠ પુતળી કષ્ટ પુતળી સરસ મજાનો ખેલ બતાવતી હોય પણ એની રીતે નથી બતાવતી કાળા કપડાના આગળ કાળા ધાગામાં એ કષ્ટ પુતળી ટીંગારેલી હોય છે એનો માર્ગદર્શક જેમ એને નચાવે નાચે છે એમ અમારા તમારા બધાના માર્ગદર્શક એ ગુરુ સત્તા છે ગુરુ સત્તાને બે હાથ જોડી આજનું વ્યાસ પીઠ અમારું આ યજ્ઞ સંચાલન અમે તમને સોંપીએ છીએ એવા ભાવ સાથે બે હાથ જોડીને મનોવંદન ઓમ વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ નમો પાણી છાતી દો ભાવના કરજો કે બધી વસ્તુઓ પવિત્ર થઈ રહી છે અને
घर ना कोने कोने पानी छाटी दियो आ गाँव बनावेलू घर नु रोम रोम पवित्र बनी रहे छे અમારે ઘર માટે આ શાંતિપૂર્ણ વાતાવરણ બની રહ્યું છે પાવન મંત્રથી મનમાં ગાયત્રી મંત્ર ચાલુ રાખજો અને ભાવના કરજો મારા આ ઘરનું મારી આ ભૂમિનું રોમે રોમ પવિત્ર થઈ રહ્યું છે કણે કણ પવિત્ર થઈ રહ્યું છે એવા ભાવના સાથે ઓમ બસ ઓમ ગુણાતી તે પરિશ્રુતમ શોમ ગમ સૂર્ય દુહિતા તમારા સૌભાગ્યના વખાણ કરતા કરતા
આજે તમારા પર પુષ્પ વૃષ્ટિ થઈ કરી રહી છે. અરે બહુ ખુશ છે કે હે ભાગ્યશાળીઓ, હે હે દેવી આ દેવી આત્માઓ, તમે બહુ ભાગ્યશાળી છો. તમારા ઘરે ગાયત્રી મહાયજ્ઞ દ્વારા વાસ્તુ યજ્ઞ થઈ રહ્યો છે. તમારા સૌભાગ્યના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. એ ભાવના સાથે કેટલું બધું
કે જાણો તમારી કને આવે પતિ પત્નીઓમાં પ્રેમ, બાળકો વડીલોમાં પ્રેમ કેટલો આદર આપે છે. અને સાહેબ એ એક આપણે આદર્શમય જીવન જીવવાનો અર્થ આ ગાયત્રી માહિતી છે. આમાં માત્ર સ્વહસ્વહ કરવામાં નથી આવતું, આની સાથે આયુ જીવન યોગ્ય છે. આપણું જીવન આદર્શ બને, આપણું જીવન શ્રેષ્ઠ બને, બેસ્ટ બને અને સર્વશ્રેષ્ઠ બને, પ્રેરણાદાયી બને, આવો અયોગ્ય છે. તો આવો આ યોગ્ય કરતા પહેલા ઘરના વાતાવરણને આપણે શુદ્ધ કર્યું. હવે તમારે પવિત્ર થવાનું છે. રીતે આપણા દેહને પવિત્ર બનાવી ડાબા હાથમાં પાણી લેજો, જમણો હાથ ત્યાંથી મંત્ર પૂરો થાય એટલે શરીર ઉપર છાંટી દેજો. ભાવના કરજો હું અંદરથી બહારથી મનથી તનથી બધી રીતે પવિત્ર થતો જઈ રહ્યો છું. ઓમ અપવિત્ર પવિત્રો પુનઃ કુંડલીકાક્ષ